माँ शक्तिनी નવરાત્રિની અપાર આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ આજે શહેરમાં અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતિકરૂપે દશેરાની ઉજવણી કરવામાં આવી છે. દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ હેડક્વાર્ટર અને એસઆરપી 1 ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, કંપનીઓમાં મશીનરી તેમજ નાના મોટા દુકાનદારો દ્વારા રોજગારી આપતા સાધનોની પૂજા અર્ચના કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ તંત્ર દ્વારા પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્રોની પૂજા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત દંપતિ દ્વારા કરવામાં આવી હતી. પંડિતે વેદો મંત્રોચ્ચાર સાથે વિજયાદશમી નિમિત્તે કરવામાં આવતી શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. શહેર પોલીસ તંત્ર દ્વારા ચાકુથી લઈને અત્યાધુનિક શસ્ત્રોની પૂજા કરવામાં આવી. આ પ્રસંગે શહેર પોલીસ તંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજા અર્ચના સંપન્ન થયા બાદ પોલીસ કમિશનરે પોલીસ વિભાગના જવાનો તેમજ શહેરીજનોને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી. આજે સૌપ્રથમ તો વિજયાદશમીને બધા આપણા બરોડા શહેરના લોકોને ખૂબ ખૂબ જો શુભકામનાએ, અને આજનો દિવસ એવા હોય છે જ્યારે આપણા શસ્ત્રોના અને અમારા એવા જો સરકારશ્રી તરફથી જો અમે આપવામાં આવેલા છે એવા શસ્ત્રો જેના લીધે અમે પ્રજાના સુરક્ષિત રાખીએ છીએ, આપણે જો શહેરને સુરક્ષિત રાખીએ છીએ, રાજ્યને સુરક્ષિત રાખીએ છીએ, દેશને સુરક્ષિત રાખીએ છીએ, એવા શસ્ત્રોની બી અમે પૂજા કરીએ છીએ. અને એને જ ભાગરૂપે આજે પોલીસ હેડક્વાર્ટરના અમારા જો જેટલા બી અસ્ત્ર શસ્ત્રો છે એની પૂજા, અને સાથોસાથ અમારા જો અશ્વ જો એક વિજયનો બી પ્રતીક હોય છે અને જો પ્રજાની સેવામાં સતત આપણા અશ્વ રહે છે એની પૂજા, વાહનને પૂજા, આ બધા કરવામાં આવી છે. અને જગદંબા માતાથી એવા વિનંતી પણ કરવામાં આવી કે આ શસ્ત્રોથી આપણે શહેરને સુરક્ષિત રાખી, લોકો સુરક્ષિત રાખીએ, પરંતુ કોઈ દિવસ એવા નહીં આવે જ્યારે એનો ઉપયોગ કરવાની જરૂરત પડે એવી પર જો માતાશ્રી વિનંતી કરી. અને અમારા પૂરા સમગ્ર જો કોન્સ્ટેબલથી લઈને સિનિયર અધિકારી તક જો આ બધા ધારણ કરતા હોય છે અસ્ત્રો અને શસ્ત્રો જોઈએ, ત્યારે આ બધાને એક ફરજ રહે છે કે અમે એના ત્યારે ઉપયોગ કરીએ જ્યારે આપણે પ્રજાના માટે જરૂરત હોય છે. અને ફરીથી જોઈએ આજના શુભ દિવસે આ બધા લોકોને બી અને આપણા શહેરજનોને ખૂબ ખૂબ જો શુભકામના.